કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6માં સમાજમાં પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે ભણીશું. એમાં ભાગ પહેલો આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ. શું તમે તેનો અર્થ જાણો છો? સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કહેણીની સાથે સંકળાયેલ બાબત છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિ એ શું છે? તો એ મનુષ્યની રહેણી કહેણીની સાથે સંકળાયેલી બાબત છે. જ્યારે સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. સભ્યતા એટલે શું? તો માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ વ્યવસ્થાનું સર્જન કરે છે. વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવજીવને પ્રેરણા પૂરી પાડે છે. આ સભ્યતાઓ પૈકી આપણે હડપ્પા સભ્યતાનો અભ્યાસ કરીશું. હડપ્પા સભ્યતા તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, જ્યાં આપણને હડપ્પા વિસ્તારનો આપેલું છે. હડપ્પા સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે ઓળખીએ છીએ. એટલે કે અહીંયા જે પણ ચીકણી કલરમાં અહીંયાથી અહીંયા સુધીનો જે જોવા મળે છે એ આપણું બધું શું હતું? હડપ્પા કાળ, જ્યાં આ બાજુ પણ છે. હડપ્પા સભ્યતાને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સિંધુ સંસ્કૃતિ અથવા સિંધુ ખીણની સંસ્કૃતિ પણ કહે છે. ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષ મળી આવ્યા. ઈસવીસન 1921માં સૌ પ્રથમ ક્યાંથી મળ્યા? હડપ્પામાંથી. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેંજોદાડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયા કયા સ્થળો આવે છે? તો હડપ્પા, મોહેંજોદાડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન અને રાખીગઢી. નકશામાં હડપ્પા સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે તે જુઓ. અહીંયા જે પણ આપણને આપેલા છે તેમાંના કેટલાક મુખ્ય નગરોની નગર રચના અને તેમની વિશેષતાઓનો આપણે પરિચય મેળવીએ. સૌ પ્રથમ નગર રચના. આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પા સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હડપ્પા સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા તો તેની નગર રચના ખૂબ જ અદ્ભુત અને સુંદર હતી. નગરોની રચના એક સમાન થયેલી હતી. એટલે કે નગર રચના કે બધે જ એક સમાન, દરેક જગ્યાએ તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો, પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત. એ સમયે પશ્ચિમમાં કિલ્લો બાંધવામાં આવતો અને પૂર્વમાં સામાન્ય પ્રજાનો વસવાટ. બંનેને જુદો પાડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. બંનેની વચ્ચે શું આવેલું હતું? રાજમાર્ગ. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોર્ટ હતો. પશ્ચિમમાં જે કિલ્લા આવેલા છે એ કિલ્લાની ફરતે કોર્ટ હતો. કિલ્લામાં સંભવત એટલે કે શાસકો રહેતા હોવાના
કે શાસકો રહેતા હોવા જોઈએ, એટલે કે કિલ્લાની અંદર કોણ રહેતા હશે? શાસકો. અને એની ફરતે કિલ્લેબંધી કોર્ટ કરવામાં આવતો. તેની નગર રચનામાં મોટા ભાગે ઈંટો વપરાતી. શેનો ઉપયોગ થતો વિદ્યાર્થી મિત્રો? ઈંટોનો. હડપ્પ્ય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ. હડપ્પ્ય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા, એટલે કે પૂર અને ભેજ ન લાગે તે માટે એ લોકો મકાનો ઊંચા ઓટલા પર બાંધતા. અહીંના મકાનોની એ વિશેષતા હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા. મકાનના દરવાજા કે મુખ્ય દ્વાર જે આપણે કહીએ, મુખ્ય માર્ગ પર પડવાની જગ્યાએ અંદરની તરફ પડતા. અહીં એક અને બે માળના મકાનો જોવા મળતા. એ સમયે પણ એક અને બે માળના મકાનો હતા. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. શહેરના બે મુખ્ય રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ, બીજો પૂર્વથી પશ્ચિમ જતો. યાદ રાખજો, અહીંયા મુખ્ય બે રાજમાર્ગો હતા, એક ઉત્તરથી દક્ષિણ, બે પૂર્વથી પશ્ચિમ. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. મુખ્ય માર્ગોની સમાંતર શું હતી? શેરીઓ. રસ્તાઓ એકબીજાને કાટખૂણે અડતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું છે કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ ગયું, એટલે આખી નગર રચના જે હતી એ ચોરસમાં અથવા લંબચોરસમાં ફેલાયેલી હતી. જાહેર રસ્તાઓ પણ રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવો પણ પ્રાપ્ત થાય, એટલે કે જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશ, રસ્તામાં રાત્રે અંધારું લાગે છે તો એ અંધારું દૂર કરવા માટે એ લોકો રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ કરેલી અને એના પુરાવા મળ્યા છે. હડપ્પ્યન કાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું, એટલે કે દરેક મકાનનું પાણી નાની ગટરમાં જતું પહેલાં અને ત્યાંથી મોટી ગટરમાં જતું. મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું રહેતું. મોહેંજો દાડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો, આ જે છે એ મોહેંજો દાડોનું એક જાહેર સ્નાનાગાર છે, જેમ આપણે હાલમાં સ્વિમિંગ પૂલ કહીએ છીએ ને. હા, તો એવી જ રીતે એ સમયે એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. તો એ લોકોએ શેના માટે બનાવ્યું હતું, ઉપયોગ શું કરતા હતું જોઈએ. આ સ્નાનાગારની વચ્ચે સ્નાનકુંડ છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુએથી પગથિયાની વ્યવસ્થા છે. બંને બાજુથી ઉતરવાની પગથિયાની વ્યવસ્થા છે ઉતરવા માટે. સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ પણ છે, એટલે કે સ્નાનકુંડની જે ફરતે છે ત્યાં કપડાં બદલવા માટેની ઓરડીઓ પણ છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે. આનો ઉપયોગ ક્યારે થતો હશે? તો ઉત્સવો અને ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે. આ ઉપરાંત મોહેંજોદાડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. જે સ્તંભવાળા મકાન મળી આવ્યા છે એને શું કહેતા? સભાગૃહ. હડપ્પા પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં, એટલે કે હાલ પાકિસ્તાનમાં આવેલ પુરાતત્વ સ્થળ છે. હડપ્પા ક્યાં આવેલું છે? તો મોન્ટેગોમરી જિલ્લો, પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલું સ્થળ છે જે હાલ પાકિસ્તાનમાં છે. હડપ્પા ક્યાં છે? હાલ પાકિસ્તાનમાં. હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે. હડપ્પા એ સિંધુ ખીણ, જે આપણે સભ્યતા જોઈએ છે, આ કઈ સભ્યતા જોઈએ? સિંધુ ખીણની સભ્યતા. તો એનું મુખ્ય નગર કયું હતું? હડપ્પા. અહીંની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે.
એટલે કે અહીંયા અન્ન ભંડારો એટલે કે કોઠારો મળી આવ્યા છે અન્ન માટેના. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અન્નના કોઠાર ક્યાંથી મળી આવ્યા? તો હડપ્પામાંથી મળી આવ્યા છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે. અહીંયા હડપ્પામાં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડાર મળી આવ્યા છે. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદી કિનારે આવેલ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લોથલ ક્યાં આવ્યું? તો જિલ્લો આપણો અમદાવાદ જ છે. અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે. કઈ નદી? ભોગાવો નદીના કિનારે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. યાદ રાખજો, આપણા લોથલની ગણના ખૂબ જ ઉચ્ચ કક્ષાએ થાય છે. એ સમયે સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન આપણા અમદાવાદ જિલ્લાનું જે લોથલ બંદર છે એ સમયે દરિયો ત્યાં સુધી હતો, એ માટે એને બંદર બનાવ્યું હતું અને સૌથી મોટામાં મોટું બંદર હતું લોથલ આખા ભારતનું એ સમયનું સિંધુ ખીણની સંસ્કૃતિ સભ્યતામાં. તે અહીં પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, તેને ધક્કો માનવામાં આવે છે, એટલે કે ડોકયાર્ડ, જહાજો ઊભા રાખવામાં આવે ત્યાંથી જવા દેવામાં, એટલે કે ડોકયાર્ડ હતું ત્યાં. શું હતું? ડોકયાર્ડ. તે અહીં એને ધક્કો કહેતા. તે અહીં આવતા વાહનોને લાંગરીને માલ સામાન ચડાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું માની શકાય. એટલે કે તેનો ઉપયોગ શા માટે થતો? તો જે જહાજ આવે એને અહીંયા લાંગરવામાં આવે અને ત્યાંથી માલ સામાન ઉતારવામાં આવે અને ચડાવવામાં આવતો. આ ઉપરાંત અહીંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે. અહીંયા મોટા મોટા વખારો મળી આવ્યા છે અને મણકા બનાવવાની ફેક્ટરી. લોથલમાં શું મળી આવ્યું? મણકા બનાવવાની ફેક્ટરી. જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે એમ કહેવાય. એટલે કે એ વખતે જે હડપ્પીય સભ્યતા હતી એ વખતે આંતરરાષ્ટ્રીય વેપાર આપણા લોથલ બંદરથી થતો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ધોળાવીરા, અહીંયા તમે લોથલ બંદરનો ધક્કો એટલે કે ડોકયાર્ડ જોઈ શકો છો. એ આ સમયે આવું છું તો એ સમય કેટલું મોટું હશે, બરાબર? ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. ત્યારબાદ હવે આપણે ગુજરાતમાં બીજું એક છે ધોળાવીરા, જે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કચ્છ જિલ્લો, ભચાઉ તાલુકો અને ખદીરબેટ, ધોળાવીરા આવેલું છે. સામાન્ય રીતે હડપ્પીય નગરો એટલે કે સિંધુ ખીણના જે નગરો હતા, હડપ્પીય નગરો જે હતા એ બે ભાગમાં હતા. મોસ્ટ ઓફલી બધી જગ્યાએ બે ભાગમાં જોવા મળતા. બાકી જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં હતું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ હડપ્પીય સભ્યતાના બીજા નગરો બે ભાગમાં હતા, જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. પહેલું સિટડલ એટલે કિલ્લો, બીજું ઉપલું નગર, ત્રીજું નીચલું નગર. યાદ રાખ્યું વિદ્યાર્થી મિત્રો? કિલ્લો એટલે કે સિટડલ, ઉપલું નગર, નીચલું નગર. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થાને સ્ટેડિયમ છે. ધોળાવીરામાં પાણીના જે વરસાદનું પાણી હતું એના સંગ્રહની વ્યવસ્થા હતી અને બીજું સ્ટેડિયમ પણ હતું ત્યાં. રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. જે રાજસ્થાન છે હાલમાં, ત્યાં પહેલાં હડપ્પીય સભ્યતામાં કાલીબંગન નગર હતું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાલીબંગન ક્યાં હતું? રાજસ્થાનમાં, જે કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. કાલીબંગન જે છે એ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. અહીં ખેડેલા ખેતરોના અવશેષો તેની સાબિતી પૂરા પાડે છે. એટલે અહીંયાથી ખેડેલા ખેતરના અવશેષ મળી આવ્યા છે.
અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે, એટલે કે અહીંયા તાંબાના ઓજાર પણ મળી આવ્યા, એટલે કહી શકાય કે ત્યાં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હતું. આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. આમ સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત સુંદર ઇજનેરી કળા ધરાવતું આયોજનબદ્ધ અને કૌશલ્યયુગ હતું. તેમાં તે વખતના શાસન વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિ પ્રતિમા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે. હવે જોશું હડપ્પા સભ્યતાઓનું આર્થિક જીવન, એટલે કે તે આર્થિક જીવન કેવું હતું આજથી 2500 વર્ષ પહેલાં. તો સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર અને હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા, ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા, પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, કુંદવાળો બળદ પાડતા. શું? કુંદવાળો બળદ. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. અહીંનો સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા, એટલે હાલનું ઈરાન, અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું. અહીંનું આપણું જે સુતરાઉ કાપડ છે મેસોપોટેમિયા અને છેક ત્યાંથી ઇજિપ્ત સુધી પહોંચતું એમ ઇતિહાસકારો માને છે. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા અને શિલ્પકલા વગેરેનો સમાવેશ થતો હતો. હવે જોશું હડપ્પા સભ્યતાનું સમાજ જીવન, એટલે એ વખતે સમાજ જીવન કેવું હતું. તો સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. મુખ્ય વ્યવસાય શું હતો? ખેતી અને પશુપાલન. આ સમયની પ્રજાના ખોરાકમાં જ ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ અને ખજૂર વગેરેનો સમાવેશ થતો. પશુપાલનમાં કારણે તેમના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ પણ થયો, એટલે પશુપાલન થતું એટલે દૂધ પણ અને દૂધની બનાવટો પણ એ લોકો ઉપયોગ કરતા. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂક, એટલે કે ગલ મળી આવે, એ સમયે માછલી પકોડાના હૂક પણ મળી આવ્યા છે. તેથી આપણે કહી શકીએ તો એ લોકો ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલ શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળી આવે છે. અહીં સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા, એક કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં એટલે ડાબા ખભા ઉપર જમણા હાથની નીચે આવેલ એમ વસ્ત્ર ઉપવસ્ત્ર વીંટતા. જોજો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો, અહીંયા તમને એક ચિત્ર આપેલું છે જે મોહેંજોદાડોમાંથી મળેલ વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ છે, દાઢીવાળા. જોજો, દાઢીવાળા પથ્થરની મૂર્તિ દેખાય છે તમને, જે ક્યાંથી મળી આવ્યું છે? મોહેંજોદાડોમાંથી. યાદ રાખજો, ક્યાંથી? મોહેંજોદાડોમાંથી. અને ઉપર એ લોકો શું? ઉપવસ્ત્ર નહીં, તે ધોતી જેવું ઉપર ઉપવસ્ત્ર વીંટતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. આમ મોટે ભાગે લોકો સુતરાઉ કાપડ વાપરતા, પણ ઊની કાપડથી પણ પરિચિત હતા. ધાતુ તથા હાથી દાંતની બનેલી સોયના આધારે અનુમાન થાય છે. તેઓ સીવીને કપડાં પહેરતા હશે, આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાંનો ઉપયોગ કરતા હશે એમ કહી શકાય. આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાળ, ગળાનો હાળ, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી પુરુષ એમ બંને પહેરતા. સ્ત્રીઓ બંગડી, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના ચાંદીના અને કિંમતી પથ્થરોમાંથી બનતા. શેમાંથી બનતા? સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા. કેના વાસણો હતા એ લોકોની પાસે? માટી, તાંબા અને કાંસાના. જેમ માટીમાંથી પ્યાલા,
વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોડ વગેરે વાસણોનો સમાવેશ થતો હતો. સિંધુખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા પણ બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા જે અહીં તમે જોઈ શકો છો, લકોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ જોવા મળે છે. જે તમે ચિત્ર અહીંયા બતાવ્યું છે રમકડાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આવજો.